આ પાકેટ તમારું છે? હા, સારું થયું મારો પાકેટ મળી ગયો. મને ખબર છે અંદર ઘણા બધા રૂપિયા છે એટલે ને. ના બહેન, રૂપિયા તો ઠીક છે, પણ આમાં મારી સૌથી વધારે કિંમતી વસ્તુ છે, અને સાચું કહું તો મારી જિંદગી છે. રાજભાઈ, ખોટું ન લાગે તો એક વાત પૂછું? આ પાકીટ આપીને મારા પર અહેસાન કર્યો છે, તમે આના બદલામાં મારો જીવ પણ માગી શકો છો. આ પાકીટમાં ફોટો કોનો છે? મારી જિંદગીનો, મારી સેજલ. મારી સેજલ મને જીવ કરતા પણ વધારે વાલી હતી. એ અને હું, અમે જ્યારે મળતા હતા ત્યારે. રાજ, મને બીક લાગે છે. બીક? કોની બીક લાગે છે? મારી? ના, જેને પ્રેમ કર્યો હોય એની બીક ના હોય. તો પછી? મને બીક છે કે તારી અને મારી જાત જુદી છે. તો શું તારા ઘરના મને સ્વીકારશે? એ બધું તું મારા ઉપર છોડી દે, મને મારા બાપુ ઉપર પૂરો વિશ્વાસ છે, તે મારી ઈચ્છા વિરુદ્ધ કશું જ નહીં કરે. છતાંય મારું મન ગભરાય છે. તું મારી સેજલ થઈને ગભરાય છે? અરે ગાંડી, જો જરૂર પડી ને તો તારી માટે હું આખી દુનિયાથી લડી લઈશ. બસ બસ, દુનિયા સાથે લડવાની જરૂર નથી, પ્રેમ લડવાથી નથી મળતો. તો પછી કઈ રીતે મળે છે? ચલ હટ. સેજલ, તું કાલે મળવા આવીશ ને? તું મારી સેજલ છે ને, તું મને સાચો પ્રેમ કરતી હોય તો મને વચન આપ, તું કાલે જરૂર મળવા આવીશ. આવ આવ, ઘરની ઇજ્જતના ધજાગરા ઉડાડીને હવે પજાયરા છો? પપ્પા, કેમ આવું બોલો છો? તને તો એમ હશે કે તારો બાપ ઘરે બેઠો છે, એને કશી ખબર પડે નહીં. અરે નાલાયક, તને શરમ આવી જોઈએ, બીજી જાતની છોકરી સાથે પ્રીતના ભાગ ફેરતા. પપ્પા, હું એને પ્રેમ કરું છું. ખબરદાર ખબરદાર, જો તારા મોઢે એનું નામ આવ્યું છે તો. અરે બેટા, આપણી આટલી ઊંચી જાત છે અને તું? પપ્પા, તમે આના જાતના ચક્કરમાં ક્યાં પડ્યા? હવે જમાનો બદલાઈ ગયો છે. બેટા, હજુ જમાનો એટલો નથી બદલાણો કે નેવાના પાણી મોભારે પડે. હું કાંઈ સમજ્યો નહીં. જો બેટા, હું તને સમજાવું છું. જે વસ્તુ જ્યાં શોભે ત્યાં જ શોભે. એ છોકરી આપણા ઘરની કામવાળી બનવા યોગ્ય નથી, અને તું આપણા ઘરની ઇજ્જત બનાવવા માંગે છે. પપ્પા, હું એને પ્રેમ કરું છું, અને એના સિવાય બીજા કોઈનો તો વિચારે ના કરું. જો તમે અમારા પ્રેમની વચ્ચે આવ્યા છો ને, તો હું તમને આ ઘરને બધો છોડીને જતો રહીશ. અરે અરે બેટા, તું તો નારાજ થઈ ગયો. હું તો તારા પ્રીતની પરીક્ષા લઈ રહ્યો હતો, અને જોઈ રહ્યો હતો કે તારી પ્રીત આ જમાનાની મુશ્કેલીઓ સામે ટક્કર લઈ શકે એમ છે કે નહીં. બેટા, હું રાજી છું, તું કાલે જ આ છોકરીને લઈ આવ લગ્નની વાત કરવા. પપ્પા, સાચું કહો છો? હા બેટા, સાચું કહું છું, પણ તારે આજે શહેર જવું પડશે. બેટા, તારા પેલા વકીલ કાકા છે ને, એમને કાગળિયા આપવા, અને હા, કાગળિયા અગત્યના હોવાથી તારે જાતે જવું પડશે. બેટા, કાંઈ વાંધો નહીં પપ્પા, હું જઈ આવીશ. જા, પેલી ફાઇલ પડી છે એ લઈને નીકળી જા. ઠીક છે, હું જાઉં છું. એ કાળિયા, તારા માણસોને લઈને પેલી છોકરીને પતાવી નાખજે, અને હા, એવી રીતથી મારજે કે કોઈ સબૂત બાકી ના રહેવું જોઈએ. એ નાલાયક, મારા ઘરની વહુ ક્યારેય નહીં બને, સમજી ગયો ને? હોસ્પિટલ લઈ જાઉં છું સેજલ. ના રાજ, ના, હવે એ સમય નથી રહ્યો, હવે તો જુદા થવાનો સમય આવી ગયો છે. ના સેજલ, ના, તું આવું નહીં બોલ, હું તારી વગર નહીં જીવી શકું સેજલ.
મારી એક આખરી ઈચ્છા પૂરી કરીશ? હા બોલ, બોલ સેજલ. હું કુવારી મરવા નથી માંગતી, મારી માંગ ભરી દે. ના સેજલ, ના, આવું ના બોલ. હું તારા વગર નહીં જઈ શકું સેજલ. હું તારી માંગ ભરીશ સેજલ. સેજલ, 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 હું તારા વગર નહીં જીવી શકું સેજલ. સેજલ, પોતાના પ્રેમ નું બલિદાન કરવું પડે છે. અરે જિંદગી ના ચાર પગે છાપણ નહોતી ચડી તમારા ખાનદાન થનારી વહુ, અને તમે લાકડી ની ચિતા પર સુવાડી દીધી. તું આક્ષેપ કરે છે મારી ઉપર? આ તો તું છે કે ખાલી આક્ષેપ કર્યો છે. તારી જગ્યાએ બીજો કોઈ હોત તો એને ઉભા રહેવાનો સમય પણ ના આપ્યો હોત. તું વધારે પડતું બોલી રહ્યો છે રાજ. બસ ગોપાલદાસ, હવે હું બોલીશ અને તું સાંભળીશ. હવેથી રાજ તને તારા ખાનદાનને અને તારા સમાજને છોડીને જાય છે. અને બીજી વાત, હું તો આખી જિંદગી આ પ્રીતને આગમાં સળગીશ, પરંતુ રાજા એલાન કરે છે કે જ્યારે ગોપાલદાસ મરી જશે ત્યારે એની ચિતા અગ્નિદા માટે એક ના એક છોકરાની રાહ જોતી હશે. ત્યારે રાજ કદી નહીં આવે, કદી નહીં આવે. અને તું મર્યા પછી પણ સંતાન પ્રેમની આગમાં સળગતો રહીશ. આ હતી મારી પ્રેમ કહાની. રાજ, તારી પાછળની જિંદગી જાણી ખૂબ જ દુઃખદ છે. મને માફ કરજે કે મેં પાછળની જિંદગી વિશે પૂછ્યું. ના ગંગાબેન, એવું કશું જ નથી. જે થઈ ગયું છે એને નથી તમે રોકી શકવાના કે ના. હું